Boys and girls, standard 12 science, unit 3, read 2, stress control exercises. જે આપણે કન્ટિન્યુ છે. છેલ્લા બે પ્રેરિત આપણે કરીએ છીએ, આજે ત્રીજો પ્રેરિત. પ્રી ટાસ્ક પ્રાસ્તાવિક કર્યું, ગ્લોસરી આપણે પાકા કરી લીધા, એક્સપ્લેનેશન એમાં આપણે લાસ્ટ પેજ નંબર 31 ઉપર છેલ્લો પેરેગ્રાફ પહોંચ્યા છીએ. કઈ એક્સરસાઇઝ હતી આપણી? ધ ક્રાઉન પુલ, માથાના ભાગને ઉપરના ભાગને ખેંચવો. બરાબર, આમ આમ કરતા હોય આ વાળે બધાને હલતા હોય છે, ખેંચી શકાય છે, એવું નથી. હા, નેર ઊંચા કરો, એ બધું માથાનો ભાગ જ થઈ ગયો. તો આપણે જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરવાની, કઈ રીતે કરવાની છે? ક્રાઉન પુલ હવે માથા ઉપર આવી ગયા આપણે. આ આપણે આપણી પાસે ઘણી વખત કોમ દાંતિયો વાળ ઓળવવા હોય તો દાંતિયાથી ઓળવીએ, દાંતિયો ન હોય તો શું કરીએ? આ આંગળાનો દાંતિયો બનાવી આમ કરી અને આમ આમ ઓળવતા હોય, બરાબર ને, વાળમાં ભરાવી. આ જ એક્સરસાઇઝ છે, એને ક્રાઉન પુલ એક્સરસાઇઝ કહેવાય છે. જો કેવી રીતે આવે છે? Place both of your hands with your fingers like comb on top of your head so that your little fingers are touching your hairline at the front. બે હાથ આ રીતે આમ કરીને આમ કરવાના, બરાબર ને, આ રીતે. બરાબર કે તમારે આ તમારી નાની આંગળીઓ તમારી હેરલાઈનને આ હેરને ટચ થાય અત્યારે આટલું જ કરવાનું છે. એટ ધ ફ્રન્ટ, આગળના પગમાં. Firmly press down on your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. પછી એને બે હાથેથી આવી કામ કરી અને આમ આમ ઓળવવાના છે. Now place your hands in the same way, higher up on the midline of the head and repeat the procedure. અને એ ક્રિયાને વારંવાર કરવાની. જો માથું દુખતું ત્યારે આપણે માથાને આવી જાય પકડીને આમ કરીએ છીએ, દબાવીએ છીએ અને આવી ઓળવે છે. અથવા મમ્મી પાસે તમે બેસી જાઓ કે ભાઈ મને માથામાં મસાજ કરતી, મમ્મી આંગળા વડે જ કરતી હોય છે, ત્યાં ધૂંભા ન મારે, બરાબર, આંગળા વડે. આ એક જાતની એક્સરસાઇઝ છે જે ઓલરેડી આપણે આપણા જીવનમાં વણી લીધેલી છે, બરાબર. તો આ એક્સરસાઇઝ હતી, બરાબર. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. Back side માં જાઓ, ન્યાથી આમ લઈ આવો તમારા ક્રાઉન સુધી, મતલબ તાલકા સુધી, બરાબર ને, અને તમારી એક્સરસાઇઝ ત્યાં પૂરી થાય છે. હવે લાસ્ટ એક્સરસાઇઝ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ, ઝડપી માનસિક તણાવના ઉપચાર. ઘણા લોકો આવો દોરા બોરા ચડાવી ગયા હોય, આપણે એમ થાય કે આને હમણાં શું બાટલા ચડાવવા પડશે, જો એવો એટલો બધો સ્ટ્રેસ એનામાં આવી ગયો હોય તો આપણે શું કરવું? આપણે બધા એને કોઈ આમાં ના, મેં નાના બાળકનું પણ એક્ઝામ્પલ આપ્યું, સ્ટ્રેસ વગરનું કોઈ આ વર્લ્ડમાં છે જ નહીં. આપણે એમ થાય કે ઓલા ગિરનારમાં વયા જાય કે જંગલમાં વયા જાય, આફ્રિકાના જંગલમાં, ત્યાં શાંતિ તો ખરી, કોઈ ત્યાં માથા કૂદતો નહીં, પણ ત્યાંય આપણને ઘણી બધી ત્યાં ખાવાની ને જંગલી પશુઓની ને એની આપણને ઉપાધિ હોય. સ્ટ્રેસ આવ્યા વગર એ જ નહીં ક્યાંય. આપણા જીવનમાં સ્ટ્રેસ આવે છે આપણે શું કરીએ છીએ? સાદી કલ્પના કરો, તમે થોડી વાર ગુમસો બેઠા રહીએ પછી વિચારને આપણા મગજમાંથી આપણે કાઢી નાખીએ, જે આ એક્સરસાઇઝમાં કીધું. અને આપણે તાજગી પામવા માટે એમાં બાથરૂમમાં તો મોટલો ન થાય, બાથરૂમમાં જાય એટલે એનામાં એ મોટા મોટા ગાયકો પ્રવેશે જાય. હે, કેવા બધા ગાયકો જૂના મોટા ઉંમરના માણસો હોય તો કિશોર કુમાર ને મોહમ્મદ રફી ને એવા આવે, અત્યારે તમારા જમાના મુજબ એ ગાયકો તમારામાં પ્રવેશતા હોય, બરાબર. તો એ સ્ટ્રેસ દૂર કરવાની પદ્ધતિ છે. આપણે હાલતા જાય નાચતા જતા હોય, હાલતા જાય કોકને એકાદી દેતા જાય, પાછા મોટે મોટેથી હસતો જાય. આ બધા સ્ટ્રેસ દૂર કરવાની નિશાની છે. જેનામાં સ્ટ્રેસ વધુ હોય એ વધુ તોફાન કરતો હોય છે, એ વધે વધારે અવરચંડાઈ કરતો હોય છે. સમજી લેવાનું કે આનામાં સ્ટ્રેસ વધારે છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. મેન્ટલ ક્વિક ફિક્સિસ માટે શું કરવાનું? એક સરસ મજાનું સંગીત વગાડો તમને ગમતું એવું અને એમાં નાચો. This creative activity exercise that right side of the brain and help rebalance your brain. Right side, તમારી જમણી બાજુ જે સ્ટ્રેસ ઉત્પન્ન થયું હોય છે, તમે જોજો વધારે ત્યારે સ્ટ્રેસના કારણે માથું દુખે આ બાજુ દુખે, જમણી બાજુ, જમણા હાથનું જે બાજુ છે ત્યાં તમારે દબાવવું પડતું હોય,
તો ત્યાં એ સરખું થઈ જાય, રીબેલેન્સ થઈ જાય છે. ગેટ એ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ એરાઉન્ડ લેંગ્વેજલી. મૃત્યુદાંડી, દાખલા તરીકે ફિશ ટેન્ક, માછલી ઘર છે, ત્યાં જાઓ, એને એને જોઈ રાખો. માછલી છે ક્યારે શાંતિથી બેસે, આમથી આમ આમથી આમ જાતી હોય, એને જોવામાં આપણે આપણું ટેન્શન ભૂલી જાય. This allows your mind to calm down. અને એ તમારા મગજને શાંતિ આપે છે. Write down all your worries. Putting them on piece of paper gets them out of your head. તમારા મગજમાં જે કાંઈ ટેન્શન થયેલા છે ને કાગળ ઉપર ટપકાવી દે. મગજમાંથી કાઢી નાખ્યું, કાગળ ઉપર આવ્યો, કાગળને રાખી દે. Get out in to nature and walk. બહાર પ્રકૃતિમાં જાઓ, ત્યાં હાલો. Concentrate on what is right now rather than what might happen tomorrow. એમ કરો, right now અત્યારે હું છે એના ઉપર ફોકસ કરો, કાલે હું થવાનું છે એના ઉપર નહીં. Sing in the bath and use the shampoo bottle as a microphone. જો મેં તમને કીધું ને કે બાથરૂમ સિંગર, બાથરૂમમાં નાવા જાઓ તો શેમ્પુની બોટલ છે ને માઇક બનાવો અને મોટે મોટેથી ગાઓ. આજુબાજુ વાળા ભેગા થઈ જાય એમ નહીં, આપણે સાંભળીએ છીએ, કારણ કે મેં મોસ્ટ ઓફ માર્ક કર્યું છે કે બાથરૂમ એક એવી જગ્યા છે કે ત્યાં છનારું તમામ વ્યક્તિ ગાતું હોય છે, ત્યાં જાય સિંગર બની જાય છે, કારણ કે એને ખ્યાલ આવી જાય છે કે આ આટલી જગ્યાનું સામ્રાજ્ય મારું છે, અહીંયા મને કોઈ સાંભળતો નથી. પછી એનો જેવો અવાજ હોય, મીઠો અવાજ હોય કે કરકસ અવાજ હોય, એ ત્યાં ગાવાનું શરૂ કરે છે. મતલબ ઘણા એમ કે નાઈને નીકળો, હું ફ્રેશ થઈ ગયો. ફ્રેશ નહીં, તું આ મગજની જે એક્સરસાઇઝો કરી ને, ગીત ગાયા, મોટે મોટેથી બરાડા પાડ્યા, એને કારણે તું ફ્રેશ થયો છે. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. Nobody is perfect. કોઈ સંપૂર્ણ નથી. કોઈ માણસ સંપૂર્ણ છે? 100% સદગુણોથી ભરેલો છે? ના રે ના. અને અહીંયા હું એમ કહું, 100% સારું માણસ બનવું છે કોને? આવ્યું છે. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી? હે, અને કોણ અહીંયા સંપૂર્ણ બનવા માંગે? કોઈ સંપૂર્ણ નથી, અને અહીંયા કોઈ સંપૂર્ણ બનવા માંગતું નથી. મિસ્ટેક આર ઓકે, ભૂલો તો થાય રાખે. અને હવેનો બહુ સરસ શબ્દ છે, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. આઈ કાન્ટ, હું કરી શકીશ નહીં, એ શબ્દને ભૂસી નાખો. From your vocabulary, તમારા શબ્દકોશમાંથી. It isn't constructive and blocks your view of possible solution. Constructive, રચનાત્મક અને શક્ય હોય એનો ઉકેલ લઈ આવો. Write a few lines with your other hand. With your other hand, આ હાથે જમણા હાથે લખતા હોય, બીજા હાથે થોડીક લાઈનો લખો. This rebalance the two hemisphere of brain. મગજના બંને ગોળા છે નથી સરખા થશે. એક્સપેક્ટ ટુ બી લકી, અને હંમેશા એવી અપેક્ષા રાખો કે હું નસીબદાર છું. બહુ સાચી વાત છે, આપણે બધામાં હોય જ છે એ ભાવના કે હું નસીબદાર છું, અને એને ફોલો કરો, એને વળગી દે તો જ આપણે કંઈક બની શકશો. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આ સાથે આપણે આ યુનિટ રીડ પૂરું કરીએ છીએ. હવે તમને હોમવર્ક આપું છું. યુનિટ 3 રીડ 2 વન ટાઈમ રીડિંગ રીડિંગ જ બસ. હવે આમાં કઈ પાછું પાઠ નથી કરવો આપણે. હાલો એક વખત વાંચો. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.